સર્જનાત્મક ભાર ચિત્ર માટે વૃક્ષોના આકારોની સમજૂતી મેળવીશું. આપણે અલગ અલગ વૃક્ષો કેવી રીતે દોરી શકાય તેના માટે સૌ પ્રથમ આપણે એક થડનું આકાર તૈયાર કરવાનું રહેશે. બે લીટી સમાંતર દોરી લીટી નીચે જમીનનો આકાર સાથે જોઈન્ટ કરી દેવું. ત્યાર પછી થડના પોઈન્ટ પર વી આકાર દોરીને બે શાખા નીકળતી હોય તે રીતના દોરવાનું રહેશે. ત્યાર પછી આપણે સામાન્ય રીતે ગોળ ત્રણ રાઉન્ડમાં વૃક્ષો બનાવતા હોય તે રીતના બનાવવાનો પ્રયત્ન કરીશું. આ રીતના રેગ્યુલર આપણે વૃક્ષો બનાવીએ છીએ અને અંદર થડની બાજુમાં પાંચ બનાવીએ છીએ. આ ટ્રેડિશનલ વૃક્ષો ગણાય છે, સર્જનાત્મક વૃક્ષો ગણાય છે, કાલ્પનિક વૃક્ષો. હવે સરળતાથી કરી શકીએ એટલા માટે સૌ પ્રથમ પહેલાં સમાંતર લીટી દોરવી, જમીનનો ભાગ વી આકાર દોરીને થડનો આકાર શાખાઓ તૈયાર કરવી. તમે ઉપર ગમે તે રીતના ફેરશો તો વૃક્ષ તૈયાર, ગમે તે રીતના તમે આકાર બનાવશો વૃક્ષ તૈયાર. થડનું આકાર સીધું હોવું જોઈએ. બીજું જોઈએ, થડનો આકાર તૈયાર કરો, ગમે તે રીતના ફેરવી દેવું, આ વૃક્ષ તૈયાર. ખાલી થડનો આકાર સીધો હશે તો વૃક્ષ એકદમ પરફેક્ટ બનશે. અમે ભૌમિતિક આકારોનો ઉપયોગ કરીને વૃક્ષો તૈયાર કરી છે. થડનો આકાર ચોરસ દોરીશું, જુઓ એની અંદર પાન બનાવવાના. તમે કોઈ પણ ભૌમિતિક આકાર લેવો, વૃક્ષ તૈયાર, થડનો આકાર સીધો હોવો જોઈએ. તમે જે રીતના તૈયાર કરશો એ રીતના જ રાઉન્ડ અંદર પાનો તમે અલગ અલગ પાન બનાવવાના, જેથી વૃક્ષો દરેકના અલગ અલગ થઈ શકે. વચમાં લીટી કરીને બે બાજુથી પાન બનાવીને સીધા ઉપર સુધી પાન લઈ શકો, જે રીતના તૈયાર કરવું હોય તે રીતના. અને આગળ જોઈશું, થડનો આકાર જ આપણે સીધો લેવાનો રહેશે. આ લંબચોરસ આકારમાં આ થડનો આકાર લીધો છે, ત્રિકોણ આકારમાં અર્ધો ગોળ આકારમાં, ત્યાર પછી અલગ અલગ આકારોની સમજૂતી થોડી મેળવીશું. અલગ અલગ આકાર તમે જે રીતના ઉપરની દિશા બદલશો તે રીતના થડનો આકારમાં થોડો ઘણો ફેરફાર કરતા જશો તો સીધી લીટીમાં થડનો આકાર બનાવી શકો. એવું જરૂર નહીં કે તમે સીધું જ કરો, આ રીતના શંકુ આકારમાં પણ વૃક્ષો બનાવી શકો. એક થડ સીધું હોવું જોઈએ તો તમારો આકાર ખૂબ સારી રીતે તૈયાર થઈ શકે. નારિયેળી આપણે બનાવીએ, નારિયેળી ખજૂરી તે રીતના તમે તૈયાર કરી શકો. રેસા આપીને અથવા આકાર લાઇનિંગ કરીને ખજૂરીના આકારો ઘણી વખત સ્કેચ પેનથી પીછીથી ચિત્રોને વધારે કલાત્મક બનાવી દેતું હોય છે, તો એની પર તમારે થોડી પ્રેક્ટિસ કરવાની. અને મોટે ભાગે વૃક્ષો સમૂહમાં હોય તો ઘણું સારું, એક નાનો મોટો એક સરખા ને નાના મોટા આકારોમાં વૃક્ષો બનાવવાનો પ્રયત્ન કરો. આ રીતના તમે ખજૂરીનું નારિયેળીનું વૃક્ષ બનાવી શકો અલગ અલગ આકારોમાં. એના ધ્યાનમાં લઈને આપણે ખજૂરી નારિયેળના આકારને જેમ પાન લાંબા બનાવીએ, જો એ હોપ અલગ દેખાશે વૃક્ષ આ રીતના. ને અલગ અલગ તમે ડાર્ક લાઇટમાં રંગ પૂરો તો એ પણ કલાત્મક વૃક્ષો દેખાય. નાના મોટા ત્રણ ચાર જો બનાવ્યા હોય, પાન મોટા લીધા, આપણે નાના પાન બનાવીને કરીએ. નારિયેળી વૃક્ષનો આકારનું જેમ આપણે આકારો બનાવીશું જો એ રીતનું બનાવી શકાય. એટલે કાલ્પનિક રીતે તમે કોઈ પણ સહારો લઈને અલગ અલગ આકારો તૈયાર કરી શકો, રાઉન્ડ આકાર સાથે પણ તૈયાર કરી શકાય. જમીનનો આકાર ખાસ જમીન આકારને આધારે તમે સારી રીતે તૈયાર કરી શકો. સમૂહમાં આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. ભૌમિતિક આકારોનો સાધનનો ઉપયોગ આકારોનો ઉપયોગ કરીશું. ચોરસ, અર્ધો ગોળ, આ ત્રિકોણ જો સમૂહમાં ખૂબ સારી રીતે આકારો દેખાશે. કોઈ માનો કે મોટું વૃક્ષનો આકાર બનાવવો છે તો આપણે વડનું વૃક્ષ બનાવી જોઈશું. એમાં ઘણા બધા થડ સાથે ભેગા તૈયાર કરવાના, એની જે શાખાઓ હોય તેની સાથે તૈયાર ગોળાઓનો બનાવી શકાય. જો વૃક્ષ વડનું ઝાડ હોય તે રીતનું દેખાશે. આ રીતના સરળતાથી તમે તૈયાર કરી શકો. ઘણી વખત પથ્થર આજુબાજુમાં પથ્થર ઘાસ બનાવશો તો જમીનનો આકાર વૃક્ષોના આકારને બાજુમાં તો ખૂબ સારું ચિત્ર લાગશે. પાન બનાવવા માટે જો આ રીતના પાન બનાવી શકાશે, જમીનમાં પણ પાન બનાવી શકાય અને વૃક્ષ પર પણ આ રીતના પાન બનાવવાની પ્રેક્ટિસ કરવાની, જેથી તમે વૃક્ષની અંદર પણ પાન સારી રીતે બનાવી શકો, જમીનની ઉપર ઘાસને ઘાસની જગ્યા પર પણ તમે પાન બનાવી શકો તો પણ ઘણી રીતે તમે સારી રીતે તૈયાર કરી શકો. આ ઘાસ બનાવવાનું જો આ રીતના ઘાસ બનાવવાની પણ પ્રેક્ટિસ કરવાની. નાના મોટા ઘાસ વધારે સમૂહમાં ઘાસ હોય તે રીતના બનાવવાનો પ્રયત્ન કરવાનો. પથ્થર નાના મોટા ઘણી વખત પથ્થરના સમૂહ નાના મોટા જ બનાવવાના, એક સરખા નહીં તો ઘણું સારું દેખાય. નાના મોટા પથ્થરો ભેગા સાથે તૈયાર કર્યા હોય તો
હવે આપણે 20-25 સેન્ટીમીટરનો માપ દોરીશું એમાં સરખા ચાર ખાના દોરવાના છે સરખા ચાર ખાના દોરીને પ્રથમ ખાનામાં એક વૃક્ષનાકાર બીજા ખાનામાં બે વૃક્ષનાકાર ત્રીજામાં ત્રણ ચોથામાં ચાર સમૂહમાં જમીન સાથે તૈયાર કરવાનું રહેશે વૃક્ષનું થડ વૃક્ષનો આકાર વૃક્ષના પાન અને આકાશ એની અંદર આપણે રંગ પસંદગીના તૈયાર કરી શકીશું ચારે ચારમાં રંગો આકાશના અલગ વૃક્ષોના અલગ વૃક્ષનો થડના રંગો અલગ વૃક્ષના પાન પણ અલગ જેથી આપને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય અને એક પ્રેક્ટિસ પણ થશે જ્યારે તમે સર્જનાત્મક કે ચિત્ર સંયોજન દોરશો ત્યારે આ વૃક્ષોની જો પ્રેક્ટિસ કરી હોય તો ખૂબ સારું ચિત્ર તૈયાર થશે ખૂબ મહત્ત્વના વૃક્ષો છે તમે એકવાર જો કલર સાથે કમ્પ્લીટ કરશો આ ચાર ખાનામાં તો તમે ચિત્રકામમાં રંગ પૂરવામાં અને આલેખન કરવામાં ખૂબ સહાયરૂપ બનશે દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતના વૃક્ષો અલગ અલગ તે પણ ચારે ચાર ખાનામાં અલગ અલગ વૃક્ષો દોરવાના છે અલગ અલગ રંગ પણ પૂરવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કર્યા વગર ચિત્રકામ કોઈ દિવસ તમે શીખી નહીં શકો જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા ચિત્રો વધારે સુંદર બનાવતા શીખી શકશો આ રીતના તમારે રંગ સાથે કમ્પ્લીટ કરવાનું રહેશે બાકીના તમારે સ્કેચ બનાવીને પ્રેક્ટિસ કરવી આ થોડા સ્કેચ છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો તમને એમાં વધારે સમજ પડશે આ રીતના તમે સમૂહમાં અલગ અલગ ડિઝાઇન સાથે ટેક્સચરો સાથે તૈયાર કરી શકો જો સાદા સિમ્પલ વૃક્ષો તમે સારી રીતે બનાવતા હોવ તો જ આ વૃક્ષો તમે સારી રીતે બનાવી શકશો અને પછી તમને નવી નવી બધી આઈડિયા પણ આવતી જ જશે કે અલગ અલગ વૃક્ષો કેવી રીતે બનાવી શકાય અલગ અલગ આકારો કેવી રીતે બનાવી શકાય એની સમજૂતી પણ તમને મળતી રહેશે સમૂહમાં વૃક્ષો ખૂબ સારી રીતે તૈયાર થઈ શકે અલગ અલગ આકારો સાથે બનાવી શકાય અલગ અલગ ટેક્સચરનો ઉપયોગ કરી શકાય એ રીતના દરેકે પ્રેક્ટિસ કરવી જોઈએ